ભગવાને કહ્યું એક તો ઇન્દ્રપ્રસ્થ બીજું વારણાવ્રત ત્રીજું કુરુક્ષેત્ર અને ચોથું હસ્તિનાપુર તે જ વખતે ધૃતરાષ્ટ્રએ કહ્યું આ પાંચ ગામની અંદર તો કેટલો મોટો મિલકતનો વિસ્તાર એ બધો પાંડવોને જાય ભગવાન કહે છે તમે અડધું આપવાની ના પાડો છો પચીસ ગામ પણ ના પાડો છો તો પાંચ ગામ જો અને પાંચમું તમને જે ગમે તે નહીંતર છઠ્ઠું સંગ્રામ નક્કી અને ત્યાં હું ભગવાને તટસ્થતાથી કહ્યું એની સાથે જ દુર્યોધને તે જ વખતે કહ્યું કે આ સમાધાન અત્યારે શક્ય નથી હાથ ઊંચા કરીને ઊભો થઈ ગયો આખી સભા વિખેરાઈ ગઈ ભગવાને તે જ વખતે વિચાર કર્યું કે અહીંયા આગળ આ સ્થાન ઉપર બેસવું એના કરતા સ્થાનને છોડી દેવું સારું વિદુરજીને પણ લઈને આવ્યા છે તમારા મિલકતનો મામલો છે વિદુરજી આપ આ કુટુંબના વડીલ છો તમે પણ મારી સાથે જાઓ અને તે જ વખતે કૌરવો ત્યાં ભગવાન ઊભા થયા રથ લઈને નીકળવાની તૈયારી કરી દારૂક સારથીને સૂચના આપી અને ભગવાને તે જ વખતે ભગવાનને દુર્યોધને કહ્યું કે પ્રભુ બાર વાગ્યા છે રસોઈનો સમય ભોજનનો સમય છે રસોઈ સિદ્ધ કરી છે આ બાબાના દલે 56 ભોગ બનાવ્યા છે ભગવાને વિચાર કર્યો કે ક્યારે અનાજ ખવાય તારા ઘરનું કે એક તો દુર્જનના ઘરનું અનાજ સંકટમાં હૈયે સમય થઈ ગયો હોય ને કોઈ આરો ઉવારો ના હોય ત્યારે ખવાય અને બીજું કે જ્યારે કોઈ પણ પ્રકારનો છૂટકો ના હોય બાકી જેના ઘરનું જે અનાજ ખાઈએ જેવું અન્ન એવું મન અને જેના ઘરનું પાણી પીએ એવી વાણી થાય આચાર વિચાર ભગવાન કહે છે દુર્યોધનના ઘરનું ભોજન લેવું નથી દારૂક સાથીને રથ તૈયાર કરાવ્યો વિદુરજીને ઈશારો કર્યો આપ આપના ઘેર જાઓ પારસી દેવીને કહો કે રસોઈ સિદ્ધ કરે હું આપના ઘેર પધારું છું પારસવી દેવીને સમાચાર મળ્યા પારસવી દેવી ઊભા ઊભા રડ્યા જ કરે જે પરમાત્મા મને મળવા સામે ચાલીને કેટલાય વખતની મારી દીદી વિશા આજે મારા ઠાકોરજીએ સામે ચાલીને મારું આમંત્રણ સ્વીકાર્યું અને આંખમાંથી અશ્રુની ધાર પડી પારસવી દેવી સવારમાં સ્નાન કર્યું છે પણ વાસી કામ કરેલું અને પરસેવાથી રેપરેપ થયેલા ફરી સ્નાન કર્યું મારા પરમાત્મા આવી રહ્યા છે અને ત્યાં તો સ્નાન કરતાની સાથે બહાર આવ્યા કપડાનું પણ ભાન રહ્યું નથી ભગવાને ટકોરા માર્યા આજે દુર્યોધને બધાને કહી દીધું મામા સકુની માં ગાંધારી પિતા અને સો ભાઈઓ આપણે પણ રસોઈ સિદ્ધ ઘેર કરવી નથી આપણે પણ વિદુરજીને ત્યાં જ જમીશું આજે વિદુર કાકાને સીધું સામાન કંઈ આપ્યું નથી વિદુર કાકાએ કંઈ સીધું લીધું નથી કારણ કે તારા ઘરનું અનાજ ખાવું નથી અહીંયા આગળ કરિયાણાની દુકાનોમાં સૂચના આપી દીધી વિદુરજીને કોઈએ અનાજ ઉધારમાં આપવાનું નહીં અને આ તો હસ્તિનાપુરનો રાજા એટલે એ જે કેમ જે કરે કે એ જ બધા સ્વીકારવું પડે ઘરની અંદર સુવર્ણનો થાળ પડેલો પારસી દેવી કહે છે પ્રભુ પધારે છે ઘરમાં સીધું સામાન છે નહીં અને દુર્યોધને પણ સમાચાર મોકલ્યા કે સુલભા કાકીને કહેજો કે આજે અમે પણ તમારા મહેમાન બનવાના છીએ ભગવાનની સાથે અમે પણ જમીશું કુટુંબી આવવાના છે આટલું બધું જમનારું છે ઘરમાં કંઈ છે નહીં પારસી દેવીએ તરત જ વિદુરજીને કહ્યું સુવર્ણનો થાળ સોનીને ત્યાં ગીરે મૂકી આવો જે પૈસા મળે એનું અનાજ લઈ આવો આજનો દિવસ નીકળી જાય મારા પ્રભુ જમીને જાય કુટુંબમાંથી કુટુંબીઓ જમીને જાય પછી ભયો ભયો સોનાનો થાળ લઈને સોની પાસે આવ્યા સોનીએ ના પાડી દીધી દુર્યોધને ના પાડી છે કે વિદુર કાકાને આજે કોઈએ વિદુર કાકાની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં આ જુઓ જગતનો થાળ દુરીજન દુખડા ગાના દુખડા
Yeah.